કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. કૂહું. ધોરણ ચાર વિષય ગુજરાતી કૂહું. અગાઉના પિરિયડો દરમિયાન આપણે પાઠ ત્રણના ભાગ ત્રણ જોયા, તો આજે આપણે ભણીશું પાઠ ત્રણ, શંખલાની બહેન છીપલી, એનો ભાગ ચાર. શંખલાની બહેન છીપલી, એનો ભાગ ચાર. અગાઉ ત્રણ ભાગ દરમિયાનનું આપેલ લેસન તમે ફરજિયાત કરેલ છે, હવે આજનું લેસન પણ જોઈશું અને સાથે સાથે સમજીશું. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ ભાગ ચારની. કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને કાઢો. કાવ્યમાંથી અહીં આપેલા શબ્દો છે જે કાવ્યમાં આવતા હોય અને સરખા જામતા હોય એવા શબ્દ આપણે અહીં લખવાના છે. એક શબ્દ ઉદાહરણ તરીકે આપ્યું છે, દાંત એટલે દાખલા, દાખલા તરીકે. જાગતા તો ભાગતા, આગળા તો મેં અહીં લખ્યું છે ધાબળા, આગળા તો ધાબળા. જાણતા માણતા, વાંકડું સાંકડું, વાંકડું તો સાંકડું. સના માથે પણ મીંડું છે ધ્યાન રાખજો અહીં, અને ડના માથે પણ મીંડું છે સાંકડું. ખાળવી સાળવી, અજવાળિયા આંબાવાળિયા, દેખાય છે ને અજવાળિયા તો આંબાવાળિયા, એવી રીતે. બાંધશું રાંધશું, એટલે બે સરખા ઉચ્ચાર બોલાતા હોય એવા શબ્દો છે. હવે આગળની જોડી જોઈએ. આગળમાં શું કીધું છે પ્રવૃત્તિમાં, જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો, દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. અહીં આપણે વાક્ય બનાવવાનું છે. ચલો, શું, કેવો, કેવી અને કેવું. હવા ખુલ્લી, હવે આપણે હવા ખુલ્લી છે તો બરાબર, તો આપણે એમ કે ખુલ્લી હવામાં સરસ મીઠો મીઠો પવન આવે છે, અથવા ખુલ્લી હવામાં ઠંડો પવન આવે છે, એવું પણ લખી શકાય. હવા અને ખુલ્લી બંને શબ્દ આવવા જોઈએ વાક્યમાં, એવા વાક્ય આપણે અહીં બોલવાના છે. પછી વાયરો અને વાહલો, મને ઠંડો ઠંડો વાયરો વાહલો લાગે છે, તમને જે ગમે હો એ તો મેં કીધું. પછી હિમ, ટાઢો 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 હિમ સવારે ધરતી પર પથરાયેલો દેખાય છે. અજવાળું ધોળું, પૃથ્વી પર ધોળું ધોળું અજવાળું હોય છે. રૂપા કેવી છે, ચાંદી જેવી. રૂપાના ઘરેણા ચાંદી જેવા દેખાય, રૂપાના ચાંદી જેવા ઘરેણા હતા. તમારે જે વાક્ય આપે તો મારી રીતે વાક્ય કીધા છે, તમારે તમારી રીતે લખવા હોય તો લખવાના. ઘર સાંકડું, રહેઠાણ મોકળું, બંને ભેગા છે તો અત્યારે ઘર, ગરીબોનું ઘર સાંકડું હોય છે અને રહેઠાણ મોકળું એટલે સરસ હોય છે. વાદળી કેવી, સોનેરી કોળવાળી વાદળી આકાશમાં અહીંથી ત્યાં ફરતી હોય છે. રસોઈ ભાવતી, મને કારેલાની શાક ભાવે છે, એટલે કે તમારે જે મને આ રસોઈ ભાવે છે, એ રીતે તમારે જે રીતે વાક્ય બનાવવા હોય એ રીતે વાક્ય બનાવી શકાય છે. હવે આગળ જોઈએ, બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના, સવાલ જવાબ. શું આવી ગયું, સવાલ જવાબ. અહીં પાંચ પ્રશ્ન આપેલા છે જે અહીં મેં લખેલ નથી, પરંતુ બીજા કાગળમાં મેં અગાઉ બતાવ્યા એમ બીજા કાગળમાં પાંચે પ્રશ્ન લખેલા છે. તો અહીં આ પાંચ પ્રશ્ન આપેલા છે, હું એના જવાબ બોલતી જઈશ, તમે જોતા જજો. શું છે, દેખાય, વ્યવસ્થિત દેખાય એ રીતે છે, તમે જોડે હું બોલતી જાઉં અને તમે લખતા જજો. બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો, બે ત્રણ વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન શું છે, ભાઈ બહેન ઘરેથી ભાગી જવાની શી યુક્તિ કરી. જવાબમાં લખ્યું, તેમણે, ભાઈ બહેને શું કર્યું, તેમણે ઓશિકા ઉપર બે ત્રણ ધાબળા ઉઠાડી દીધા, પછી તે બિલ્લી પગે ભાગી ગયા. બે ત્રણ ધાબળા ઉઠાડી દીધા પછી બિલ્લી પગે તે ભાગી ગયા. બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી. કારણ કેમ મમ્મી પપ્પાને ખબર ના પડી, જવાબ લખીશું, કેમ કે તેમને ઘરના દરવાજા ધીમેથી ઉગાડ્યા અને પછી બિલ્લી પગે ભાગી ગયા. એને ધીમેથી દરવાજો ઉગાડ્યો ભૈલા એને બેને અને પછી ભાગી ગયા. ત્રીજો પ્રશ્ન શું છે,
ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? શું છે ઘરની બહાર? જવાબમાં લખીશું ખુલ્લી હવા, આકાશ, મોટું મેદાન, એ ભાઈ બહેનને ખૂબ ગમે છે. આગળ જોઈએ, ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? ચૂંદડી ઝાકળની બનેલી હતી, ઝાકળ ખતમ ન થાય તે માટે પકડી રાખવા માંગે છે. પકડાય ના. પાંચમો સવાલ, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? શંખલા અને છીપલા આકાશમાં વેરવા છે અને તારલાને ધરતી પર વેરવા છે, હે ને? બંને પછી અલગ લાગે. આકાશમાં છીપલા હોય, શંખલા હોય, ના. ધરતી પર તારલા હોય, ના. પણ ભાઈ બહેનને તો અલગ જ એમની દુનિયા વસાવી હતી. તમે આ પાંચે પ્રશ્નો, એક, બે, ત્રણ, ચાર અને પાંચે પ્રશ્નો જોયા અને લખ્યા. પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણને એનો જવાબ વ્યવસ્થિત લખતા ફાવે. તમે સવાલ ચોપડીમાંથી જોજો અને જવાબ મેં અહીં લખેલ છે, શાંતિથી તમે જોઈને લખજો. શાંતિથી તમે તમારા ગુજરાતીની ચોપડામાં લખવાનું રહેશે. હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ. આ પ્રશ્નોના જવાબ પાંચ તો જોયા, હવે કેવી છે આગળની પ્રવૃત્તિ? રમૂજી છે કે કેવી છે? ચલો જોઈ લઈએ આગળની પ્રવૃત્તિ. જો કંઈક કેવું દોરીને આપ્યું છે, આડું અવળું કંઈક લીટા દોર્યા છે, હે ને? આડા આડા. ચલો જોઈએ કેવા છે. ભાઈ બહેન જે કર્યું, જોયું, અનુભવ્યું તે લખો. હવે જે જે અનુભવ્યું છે, જે જે કર્યું છે તે લખ્યું છે. પહેલું શું કર્યું? ઓશિકા પર ધાબળા. આ પહેલું શું છે? ઠંડો પવન વાયો. ઠંડો પવન વાયો, ઓશિકા પર ધાબળા ઉડાડ્યા, પછી ખેતર ખોતર ચાલ્યા વટાવતા, પછી ખુંદી વળે આંબા વાળ્યા, રૂપાતે રંગની રેતી, છઠ્ઠામાં વહે છે વહેણ વાંકડું, સાતમું રૂપાળું રહેઠાણ. આ રીતે એમણે જોયું છે. પરીક્ષા દરમિયાન આવું પૂછાશે નહીં. આ રીતે એમણે જોયું છે, એ બધું વસ્તુઓ લખી છે. આના સિવાય તમારે બીજી પણ લખવી હોય તો લખી શકાય. આઠ, નવ, દસ, તમારે વધારે લખવા હોય તો પણ લખી શકાય છે. તો પહેલાં એમણે શું કર્યું? ઠંડો પવન જોયો. પછી શું કર્યું? ઓશિકા પર ધાબળા ઉડાડીને ભાગ્યા, ખબર છે ને? ખેતર અને કોતર ચાલ્યા વટાવતા, આડું અવળું પણ લખી શકાય. ખુંદી વળ્યા આંબા વાળ્યા, પછી રૂપાતે રંગની રેતી જોઈ, વહેણ વહે છે વહેણ વાંકડું સર છે ને, નાનું સરોવર જેવું રૂપાળું રહેઠાણ. પછી આગળ જે લખવી હોય એ લખી શકાય છે. કવિતાના આધારે ફકરો પૂરો કરો. મારી અને મારા ભાઈ બહેનનું નામ. એકાએક ઊંઘ ઉડી ગઈ, પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌ પહેલી એક યુક્તિ વિચારી. તમારે આ લખવાની રહેશે નહીં. તમે જે યુક્તિઓ વિચારો કે હા ભાઈ અમે શું કર્યું, પહેલી યુક્તિ ઓશિકા પર ધાબળું નાખી અને જેમ ભૈલો અને બેન જેમ પોતે જ ઊંઘ્યા હોય એવું લાગે એ માટે એ લોકોએ એ રીતની ગોઠવણી કરી. એ રીતની ગોઠવણી કરી પછી બિલ્લી પગે ચૂપચાપ પાછા એવું એ કર્યું તમે કે કંઈક જાડી વસ્તુ રજાય વજાય ઉડીને પણ ભાગ્યા હોય, સાથે નાસ્તો લીધો હોય. બધી જે યુક્તિઓ લખવી હોય લખી શકાય છે. તમારે જે યુક્તિ લખવી હોય એ જાતે અહીં કરી શકાય છે. પણ જે રીતે તમારે ભાગવું હોય એ રીતે ભાગી શકાય છે. પછી આગળ શું છે? જોડીમાં કામ કરો, એકબીજા સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો. તે પછી નીચેના શબ્દ જોડ મોટેથી વાંચવાની. જો એકબીજાની સામે જુઓ અને પછી વાંચવાનું છે. અ આ, નાની ઈ, મોટી, નાનું ઉ અને મોટું ઉ. તો અ ઉપરથી શું છે? લલિત. શું છે? લલિત, શેઠ, મન, પવન અને સરસ, આ બધા શું છે? અ, જેને કાનો નથી. હવે એ જ શબ્દને કાના લગાવીએ તો શું થાય છે જોઈએ. લલિત તો લલિતા, શેઠ તો શેઠાણી, મન તો માન, પવન તો પાવન, સરસ તો સારસ. અહીં કાના વગરના છે. અહીં આ એટલે કાનો લાગી જાય તો કાનાવાળા શબ્દો કેવા થઈ ગયા એ આપણને બતાવ્યું છે. હવે નાની ઈવાળા શબ્દો સામે મોટી ઈવાળા શબ્દો જોઈએ. નાની એટલે હસ્વઈ અને મોટી એટલે દીર્ઘઈ.
જો અહીં દિન છે હસવૈવાળો, અહીં દિન આપેલો છે કેવો છે? દીર્ઘયવાળો. હસવૈ અને દીર્ઘયની ઓળખ મેળવવાની છે, હસવૈ અને દીર્ઘયની ઓળખ મેળવવાની છે. તો ચલો, અહીં દિનમાં હસવૈવાળો છે, દિવસમાં હસવૈવાળો છે, ભૂમિતિમાં ભૂમિતિ અને ભૂમિતિમાં મી અને મ અને ત બંનેમાં શું છે? હસવૈ. પછી શું છે? ખડીયો, ખડિયામાં ડ ને હસવૈ. આજ્ઞો, આજ્ઞામાં ઘ ને હસવૈ. પછી પરોઢિયું, ઢ ને હસવૈ. છે કે નહીં? હવે આપણે એ જ રીતે આગળ દીર્ઘયવાળા શબ્દો જોઈએ. તો દીર્ઘયવાળામાં દિન, તો દ ને શું છે? દીર્ઘય. દીર્ઘય એટલે કે પાછળ લાગી હોય, પાછળ શબ્દના અક્ષરના પાછળ આવતી હોય એને દીર્ઘય, અને આગળ આવતી હોય છે એને હસવૈ. દીકરામાં દ ને શું છે? દીર્ઘય. દીપિકા, આમાં જો હસવૈ પણ છે અને દીર્ઘય પણ છે. હો, દમાં દિને શું છે? દીર્ઘય. ભૂલ ના થાય છે, ખાસ ધ્યાન રાખો. પ ને હસવૈ છે, એવું જરૂર નથી કે દીપ એક જ અક્ષર એક જ શબ્દમાં હસવૈ ને દીર્ઘય એક જ વસ્તુ આપે એવું ના બને, પણ બંને પણ આવી શકે. જોયું નહીં આપણે દીપિકામાં હસવૈ દીર્ઘય પણ છે અને હસવૈ પણ છે. પછી શું છે? આ લીમડો, તો લીમડામાં શું છે? દીર્ઘય. લને બગીચો, ઘને દીર્ઘય લગાવી છે. દર્શનીય, તો નને દીર્ઘય છે. અહીં આ બધા શબ્દો આપેલા છે એ તમારે ધ્યાનથી જોવાના, અને કોને હસવૈ કોને દીર્ઘય એ ભૂલ ન પડે પરીક્ષા દરમિયાન, એ ખાસ ધ્યાન રાખવું, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચલો એક શબ્દ આપણે એવું જોઈએ. આ દિન છે બરાબર, દિન એટલે દિવસ, અને આ દિન એટલે ગરીબ થાય, તો હસવૈ કે દીર્ઘય સહેજ તમારી ભૂલ ચૂક પણ શબ્દ એટલે કે વાક્યનો અર્થનો અનર્થ કરે અને પરીક્ષા દરમિયાન તે વાક્ય આપણું ખોટું પડી જાય. ચલો હવે નાનાઉ એટલે કે હસવું, શું કહેવાશે? હસવું. ભોળું, અળને હસવું. સસલું, લને હસવું છે. જુસ્સો, જને હસવું છે. મુક્ત, મને હસવું છે. દુશ્મન, દને હસવું છે. સુર, સને હસવું છે. સુંદર, તો સને હસવું છે. સુખ, તો સને હસવું છે. જોયું ને? એ જ રીતે મોટો, તંબુ એટલે કે દીર્ઘઉ, મોટો એટલે દીર્ઘઉ, મોટી તો દીર્ઘઈ, મોટો તો દીર્ઘઉ. તંબુ, બને હસવું. કૂળ, કોને હસવું. પૂજા, પને હસવું. પછી ખેડૂત, દને હસવું. મજબૂત, બને હસવું. દૂષિત, દને હસવું. કૂખ, કોને હસવું. બૂમ, બને હસવું. આ રીતે આપણે કાના વગરના, કાનાવાળા, હસવૈ, દીર્ઘય, રસ્વૌ, પછી આ શું કહેવાય? દીર્ઘઉ, એ રીતના આપણે શબ્દો જોયા અને મોટેથી પણ વાંચ્યા. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ શું છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને આ ચોપડી નવી છે એટલે નવી નવી પ્રવૃત્તિ આપણને જોવા મળશે, નવી નવી પ્રવૃત્તિ આપણને જોવા મળશે. ચલો શું છે? શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ. હવે ચોથું ધોરણ, હવે જે અક્ષર આપેલો છે એની સાથે જે નિશાનીઓ એટલે કે કાનો, માત્ર, માથે મીંડું, હસવું, દીર્ઘઉ, રસવઈ, જે આવતું હોય. તો ચલો ચો, ચોને જોઈએ તો શું છે? ચ વત્તા કાનો માત્ર. થને ચોથું, તો થ વત્તા માથે મીંડું, અને આ શું છે? રસવઉ. શું છે આ? રસવઉ. ઊંધું આપ્યું તો દીર્ઘઉ, ભૂલ ના પડે ખાસ ત્યાં છે. પછી ધોને ધ વત્તા કાનો માત્ર, ર અને અણ એ રીતે આપેલા છે. આપણે ચ લખ્યો એ રીતે નિશાનીઓ આપી છે. હવે એ જ રીતે નિશાનીઓ કરીને શું કરવાનું છે? કોષ્ટકમાં લીટી કરેલ અક્ષરને, આ શું છે બોલો તો? બોલ્યા? હા, હસવૈ, આ દીર્ઘય, રસ્વ અને દીર્ઘઉ માંથી યોગ્ય નિશાની લગાવવાના છે, અને બનેલા શબ્દનું તમને ગમે એવા વાક્ય બનાવવાના છે. મેં તો મારી રીતે બનાવ્યા છે, એવું જરૂરી નથી મેં મારી રીતે બનાવ્યા, એ જ વાક્ય તમારે લખવાના. તમને ગમે તો તમારી રીતે પણ સરસ મજાના સુંદર વાક્ય બનાવી શકો છો. તો ચલો એક ઉદાહરણ આપેલું છે. ખજર, ખજરને શું લગાવ્યું છે? જને
શું છે આ દીર્ઘવ, તો શું બન્યું છે, શું છે, ખજૂર. અરે વાહ, ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લો એમ પણ લખાય, મને ખજૂર ખૂબ ભાવે છે, ખજૂરની મીઠાઈ બને છે, ખજૂર પાક બને છે, ગમે તે લખો. હવે ચલો આ શું છે, ગ, એને આપણે કરીશું દીર્ઘઈ, તો બનશે ઘી. મીઠાઈ ઘીમાંથી બને છે, તમારે જે લખ્યો ઘીમાંથી શીરો બને છે એમ પણ લખાય. જઈ, તો આપણે જ છે એને શું લગાવીશું, દીર્ઘવ, તો જુઈ, જુઈનું ફૂલ મને બહુ પસંદ છે. હવે આપી છે પંછડી, પને લગ, પ અને ડને કંઈક મૂકવાનું છે, ડને હસવું, ડને દીર્ઘઈ, તો શું બન્યું, પૂંછડી. વાંદરાને લાંબી પૂંછડી હોય છે, ગાયને લાંબી પૂંછડી હોય છે, જે તમારે વાક્ય બનાવવું હોય તે. હવે આપ્યું છે પે ન સ લ, હવે પેન્સલ. હવે ન અને સ ને શું લગાવ્યું છે આપણે, હસવાઈ લગાવી, તો શું બનશે, પેન્સિલ. મને આ રંગની પેન્સિલ, તમારે જી અમારા શિક્ષકે પેન્સિલ વડે લખવાનું કહ્યું છે તો આપણને ખબર છે. હવે છે પસ્તક, પસ્તક છે તો આપણે પમાં શું લગાવીશું, હસવવ, હસવવ લગાવીશું, એટલે શું બનશે, પુસ્તક. આ વર્ષે ગુજરાતી પુસ્તક નવું આવેલ છે તો આપણને ખબર છે. હવે શું છે, સરક્ષત, તો સને આપણે હસવવ લગાવીશું, સને આપણે હસવવ, ક્ષ ક્ષત્રિયને એને દીર્ઘઈ લગાવીશું, તો બનશે, શું બનશે, સુરક્ષિત. કોરોનામાં આપણે ઘરે રહીશું અને સુરક્ષિત રહીશું. આ શું છે પાછું, શક્ત, શાળ, કેવું વંચાય છે ને, વાંચતા બી ફાવે નહીં એવું છે. તો આ ક અને ત, ત બોલાય છે એને આપણે હસવઈ, અળને શું લગાવીશું, દીર્ઘઈ, તો શું બની ગયું, શક્તિશાળી. મારા કાકા શક્તિશાળી હતા, તેમણે વાઘ સાથે ભીડ બાથ ભીડી, હું એમ પણ લગાવ્યું, હું ખૂબ શક્તિશાળી છું. જે તમારે અહીં મેં જે વાક્ય લખ્યા છે તમને ન ગમે, તમારી રીતે તમે વાક્ય લખો, પણ હસવ દીર્ઘવ, હસવાઈ દીર્ઘઈમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. વાક્ય તમે ગમે તે રીતે લખી શકો છો, તમને ગમતા હોય, તમને સરસ ખૂબ વાક્ય આવે મારા કરતાં પણ સરસ વાક્ય, તો પણ તમે લખી શકો છો. હવે ચલો આગળની વાર્તા છે, લો હવે મસ્ત વાર્તા આવી છે. વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ છે. વાર્તાને પહેલાં વાંચીશું, પછી એને લગતાને નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. ચલો શું છે, જમણી બાજુએથી પોપટ અને ડાબી બાજુએ પોપટી આવ્યા. જમણી બાજુથી પોપટભાઈ આવ્યા, ડાબે બાજુથી કોણ આવ્યા, પોપટીબેન. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. માળામાં કોણ, એમના નાના નાના બચ્ચા રાહ જોતા હતા. પોપટું એક જરાક તોફાની હતું, એક બચ્ચું બહુ જરાક તોફાની હતું તમારા જીવનું, હે ને, તે બધાને ખસેડીને આગળ આવી ગયું. જોયું બીજા નાના બચ્ચા હતા એમને ખસેડી દીધું, ચલો હું પહેલાં જાઉં, મમ્મી પપ્પા જે ખાવાનું લાવ્યા છે એ પહેલાં હું ખાઈ લઉં. આપણે પણ ઘરમાં એવું કરીએ છીએ ને, પપ્પા કંઈક લાવ્યા કે મમ્મી કંઈક લાવીએ તો દીદીને ભયલો ઊભા હોય તો એ આપણે આગળ પહોંચી જઈએ ને, પહેલાં લાવો, મને આપો, મને આપો, એવું કરતા નથી. એમ બધા પોપટાઓને ખસેડી અને નાનું પોપટું તે ધમાધમ આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, આગળ આવે એટલે ચલો એમને પહેલાં ખવડાવી દીધું, પછી તેને પગ વડે ખસેડી, પછી એને આઘું કર્યું કે એને એકલાને ખવડાવાય. પોપટીએ પોપટું બે અને પોપટું ચારને ખાવા આપ્યું, પછી એ પોપટીએ પોપટું બે અને ચારને પણ આપ્યું. પોપટું પાંચ અને ત્રણને, પોપટે પોપટું પા કોને ખાવાનું આપ્યું, પાંચ અને ત્રણને, તો બચ્ચા કેટલા થયા, પાંચ. તો પોપટીએ કોને, પેલા પોપટું બેને અને ચારને આપ્યું, બે અને ચારને આપ્યું. પછી પોપટે ત્રણ અને પાંચને આપ્યું, ત્રણ અને પાંચને આપ્યું, એટલે કેટલા થયા બચ્ચા, પાંચ. અને સભ્યો કેટલા થયા, પહેલાં તો પેલું દોડતું દોડતું એક પોપટું આવી ગયું એમ તો આપી દીધું, પછી એને આગે કરી અને પાછું પોપટી બેન હતા એમણે બે નંબરના પોપટાને અને ચાર નંબરના પોપટાને આપ્યું. પોપટભાઈએ પાંચ નંબરના અને ત્રણ નંબરનાને આપ્યું, તો પાંચ બચ્ચા અને પોપટભાઈને પોપટી બેન કેટલા થયા, સાત. કોણ તોફાની હતું, તમે તોફાની હતા એવું લખીશું, ના, પોપટું એક તોફાની હતું. પોપટું એ પહેલું પોપટું આવી ગયું ને એ તોફાની હતું ને. પોપટાએ કયા બચ્ચાને ખાવા, પપ્પાએ પોપટાએ હોય
પોપટા પપ્પાએ કોને ખાવા આપ્યું? પપ્પાએ પોપટું પાંચ અને ત્રણને ખાવાનું આપ્યું. પાંચ અને ત્રણ ઈયળના બચ્ચાનું નામ શું હશે જે રકવું હોય તે? આ કુટુંબમાં કેટલા સભ્યો? પાંચ, પોપટા અને પોપટભાઈ અને પોપટી બેન કેટલા થયા? સાત સભ્યો થયા. હવે નીચે આપેલો છે એક વાક્ય, એમાં ખોટા શબ્દો હશે, છેકી નાખવાના, બરાબર બેસે એવા હોય એ જ લખવાના. જમણેથી પોપટ આવ્યું એવું થાય, અરે ના આવી પોપટ આવી ના, જમણેથી પોપટ આવ્યું એટલે આવ્યું અને આવ્યું પણ મેં છેકો માર્યો છે. પછી આગળ શું છે? ડાબેથી પોપટી આવ્યું એવું બને ના, તો એ ખોટું. પોપટ આવી, પોપટી આવી બરાબર છે. પછી એમ લખ્યું પોપટી આવ્યો એ ન ચાલે, એટલે આવ્યો એ શબ્દ ચેકો માર્યો તો પોપટી આવી. તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું. એક પોપટું આવી ગયું ને તોફાની, તમારે જેવું ફટાફટ આગળ આવી ગયું, મમ્મી પપ્પા શું લાયા છે એ જોવા. પછી એમ કહે પોપટું એક આગળ આવી ના, આગળ આવ્યો એવું ન બને, આવ્યું એ શબ્દ સાચો છે અને આવી આવ્યો એ ચેકી નાખ્યો છે. છે ને મસ્ત મજાની પોપટ અને પોપટી અને તમારા જેવું એક નાનું પોપટું એ તોફાની, એમ જોયું ને સાત સભ્યોવાળું. હવે લો ચલો તમને ગમે એવું જ આવ્યું. શું આવ્યું છે? જોક્સ. એમાં તો તમને બહુ જ ગમે, મજા પડે છે ને જોક્સ તો સાંભળવી, કોને ના ગમે. તો ચલો જોઈએ શું છે જોક્સમાં. હસીએ પાંડવો, શિક્ષક ટીચર કહે છે પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા, કેટલા વાગે નીકળ્યા હતા? ચિંતન, સાહેબ 9:15 વાગે. હે લો એ સમયના ઘડિયાળ, એ સમય એવું ખબર પડતી હતી કે 9:15 થયા, 8:15 થયા, 5:15 થયું ના, એ લોકો દિવસ બપોર અને રાત એ રીતે ખબર પડતી હતી. તો લો અમને તો કહી દીધું 9:15. હે સાધે તો લાગ્યું ઓહો બહુ હોશિયાર છોકરો લાગે છે. શિક્ષક, આવું કેવી રીતે કહી શકાય? તને ક્યાંથી ખબર પડી કે એ લોકો આટલા જ વાગે નીકળ્યા છે? ચિંતન, અરે સાહેબ વનવાસનું ઉલટું શું થાય? 9:15. લો વનવાસનું ઊંધું કરી નાખ્યું. બોલો કેવા છે છોકરાઓ, કેટલો રમૂજી ભર્યો જવાબ આપ્યો નહીં. હવે જોઈએ શબ્દાર્થ, એટલે કે આપણે સમાનાર્થી જેવું લગભગ સરખા. ઝૂલો તો હિંચકો, આ બધા અલગ અલગ લખવાના. ઝૂલો તો હિંચકો, પછી બીજું લખવાનું માંજવું તો ઘસીને સાફ કરવું, એમ નંબર આપવાના. પછી માંજવું તો ઘસીને સાફ કરવું. ત્રીજું છે હોંશ એટલે ઉમંગ. ચોથું છે અનોખી, બધાથી જુદી. કૌશલ્ય એટલે કરતબ, કળા કરવાની આવડત. કૌશલ્ય એટલે કળા કરવાની આવડત. પારો, પરીક્ષા દરમિયાન શબ્દાર્થ કે સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે છે, બહુ ખાસ ધ્યાન રાખવા દરેક શબ્દાર્થ પાઠના. પારો, લાકડાના કાણાવાળો નાનો મણકો જોયો જશે. આગળનો શબ્દાર્થ ચણોઠી, એક વેલનું બી આવું આવે છે, ગામડે જોવા મળે છે. પછી શું છે? આગળ ધસી આવવું, પહેલી હરોળમાં આવી જવું, આ તમારું કામ, ફટાફટ આવી જવું. એ વિધિવત, નિયમ પ્રમાણે લાડ લડાવવા, વહાલ કરવા. અત્યારે બધાની મમ્મી પપ્પા આ જ કરતા હશે, હે ને? અજબ સર્જન, નવાઈ લાગે એવી બનાવટ, વેસ્ટમાંથી બેસ્ટ કરીએ છીએ ને એ. આંખમાંથી આંસુ ધસી આવવા, દુઃખનો અનુભવ કરવો. મુશ્કેલી, તકલીફ, મેળો જામવો, ઘણા લોકો ભેગા થવા. લચ્છી, દોરાની જુડી, પેલું આમામ આમામ તમે કરો છો ને ઉત્તરાયણમાં, ધમાધમ વીંટો છો ને, હાથ કપાઈ જાય ત્યાં સુધી વીંટ વીંટ કરો છો, એ લચ્છા મારવા. ઝીણવટપૂર્વક, ખૂબ જ બારીકાઈથી. પરસાળ, શું છે? પરસાળ, ધ્યાન રાખજો. ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યાવાળો ભાગ ગામડે હોય છે, અત્યારે આપણે એને ઓસરી કહીએ છીએ. શું કહીએ? ઓસરી જેવું આગળ હોય એમ. શીર્ષાસન, ઊંધા માથે થવું, આપણે કરી શકીએ ના, ઊંધા માથે થવું. ચલો હવે અહીં આપણો આ પાઠ પૂરો થાય છે, પણ અહીં આપેલા બાજુના પેજે જોઈએ શબ્દો, ચિત્ર, કાર્ટૂન જેવા ચિત્ર આપેલા છે, એમાંથી શું શું શબ્દ બને છે. આજુ હશેનું છે ગાય, આજુ અહીં લખ્યું છે ગા કાનો, અને આ ય થયો. પછી આ છે જોકર, કેવી રીતે જ લખ્યો છે આજુ આમ જો. પછી ક ગોતો ક્યાં છે આવી રહ્યું, ક અને ર, જોક
ક ર એ રીતે. પછી શું છે આ રેટિયો ગુજરાત. પછી આ છે શું છે સી શું કહેવાય સીતા કિન સીતા ર. પછી આ શું છે આ તો ચિત્ર જોઈને જ ખબર પડી ગઈ શું છે રોકેટ દીપક બ્લ્યુગલ મોજડી ઘોડો છે મયુર છે આ હંસ છે આ માછલી છે હાથી છે અને આ હથો બી. આ શું છે અંકનાર એકનાર લખેલું છે. જુઓ આ અક્ષર એવા છે કે ખબર પડે એવા નથી. એ ક આના ર એકનાર અહીં ચિત્ર આપેલા છે. આ પરીક્ષા દરમિયાન નથી પણ આ રમૂજી હતી એટલે મેં તમને શીખવાડ્યું. રમૂજ ખાતર હતું શીખવાડ્યું. અહીં આપણો પાઠ ત્રણ શંખલાની બહેન છીપલી એ સંપૂર્ણ રીતે એના ચારે ચાર ભાગ પૂરા થાય છે. તો હવે આપણે અગાઉ પિરિયડ દરમિયાન ભાગ ત્રણ સુધી તો કમ્પ્લીટલી લેસન કર્યું હતું તો હવે આજે મેળવી લઈએ ભાગ ચારનું લેસન. ભાગ ચારનું લેસન બહુ લેસન નથી માટે દરરોજ થોડું થોડું લેસન કર્યું હશે તો તમને વધારે લેસન લાગશે નહીં. તો ભાગ ચારમાં શું લખીશું કાવ્યમાંથી બોલવામાં આવતા અક્ષરોવાળું લખીશું જોડીમાં કામ કરીશું આ વાક્ય પણ બનાવીશું. પછી બે ત્રણ વાક્યવાળા સવાલ જવાબો છે એ આપણે અહીં જોયા એ લખીશું. પાંચે સવાલ જવાબ ભૂલી ન જવાય ખાસ ધ્યાન રાખજો. પછી આ આપણે કશું કરવા જેવું છે નહીં. અહીં તમારે જો કરવી હોય આ પ્રવૃત્તિ કે તમે કેવી રીતના ભાગી ગયા હતા રમવા માટે મમ્મીને કીધા વગર તો તમારે લખવું હોય તો લખજો કર નહીં તો આ કંઈ કામનું છે નહીં. આ શબ્દો ખાસ વાંચવાના રહેશે પછી જોઈશું કોષ્ટક. આ અક્ષરની જોડી નિશાની મેં તમને શીખવાડ્યું હવે આપણે આ જોઈશું કોષ્ટક લખીશું. પછી આપણું મસ્ત પોપટાવાળી વાર્તા લખીશું અને એના સવાલ જવાબ પણ લખીશું. મજા આવી હતી ને પોપટાવાળી વાર્તા. અને છેલ્લે આ હસીએ એ તો લખવાનું જ નહીં તમને મજા આવે પણ લખવાની એ લખવાનું જ નથી. લગભગ સરખા શબ્દાર્થ 1 2 3 4 એમ નીચે લખીશું નવો શબ્દ નીચે લખીશું આ રીતે ફકરા વાઇઝ લખતા નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 શબ્દ એટલે કે 18 શબ્દાર્થ અથવા લગભગ સરખા જે તમે કહો એ છે. માટે અહીં આપણે પાઠ 3 ભાગ 4 એનું લેસન જોઈ લીધું. દરેક પાઠનું આપણે લેસન ફરજિયાત કરી છે. તો હવે આપણે મળીશું પાઠ ચારમાં. તો આવજો વિદ્યાર્થીઓ અને લેસન નિયમિત પૂરું કરજો. આવજો.